નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ધંધો અને જ્યારે જ્યારે ધંધાની વાત આવે ત્યારે ગુજરાત યાદ આવે અને ગુજરાતીઓ યાદ આવે તમામ ગુજરાતીઓના બ્લડમાં ધંધો છે અને આ ધંધો અનેક પ્રકારે હોય દર્શક મિત્રો એ ધંધાને લઈને જ હાલ અત્યારે વેપારી વિકાસ એસોસિએશન અને કેટના સંયુક્ત ઉપક્રમે જ મહાનુભાવો ઉપસ્થિત થયા છે સ્પાર્ક ટ્યુડ ન્યૂઝના પ્લેટફોર્મ પર જ્યારે આ લોકો ઉપસ્થિત થયા છે ત્યારે એક વર્કશોપનું આયોજન કર્યું છે હાલ અત્યારે દર્શક મિત્રો ઓનલાઈનનો સમય ચાલી રહ્યો છે તે અંતર્ગત તમામ લોકો ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી અનેક બાબતે એક્ટિવ છે પરંતુ તેની અંદરથી વ્યવસાય ઊભો થાય તેવા અનેક પ્રશ્નાર્થો છે અને આ પ્રશ્નાર્થોનું સોલ્યુશન આ ટીમ લાવી છે એટલે કે વેપાર વિકાસ એસોસિએશન અને કેટના સંયુક્ત એક આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર અમારી સાથે ભરતભાઈ પરેશભાઈ રમેશભાઈ અને રાજેશભાઈ જોડાયા છે તેઓની પાસેથી જ વિશેષ માહિતી લેવા માટે પ્રયત્ન કરીશું કે એક વર્કશોપ છે અને આ વર્કશોપ મેટા આધારિત છે એટલે કે વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી જ એક વ્યવસાય વિકસાવી શકે તેવું એક વર્કશોપનું આયોજન કર્યું છે પરેશભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે આઠમી જાન્યુઆરીએ એક વર્કશોપનું આયોજન કર્યું છે એ તમામ લોકો પોતાનો બિઝનેસ છે એટલે કે વ્યવસાય વિકસાવી શકે શું છે સમગ્ર માહિતી છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ઓનલાઈન બિઝનેસનો જબરજસ્ત વિરોધ કરે છે આજે એફડીઆઈનો અમે લોકો ભારતભરમાં વિરોધ કરેલો છે વડોદરામાં પણ પ્રચંડ વિરોધ કર્યો હતો પરંતુ એની સામે નાના વેપારીઓ ટકી શકે એના માટે અમારી સંસ્થા અમારું એસોસિએશન ખૂબ જ સરસ એક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે કેટ અને મેટા મેટા એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની માતૃ સંસ્થા આની જોડે ભારતભરમાં ઓફિશિયલી મેટા અને કેટનું કોલોબરેશન થયું છે ભારતભરમાં અમારા નાના નાના વેપારીઓ નજીવા ખર્ચે કેવી રીતના આ સોશિયલ મીડિયાના મારફતે ખૂબ સરસ રીતે ધંધો કરી શકે એનો એક સેમિનારનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં વડોદરા ખાતે અમે લોકો કરી રહ્યા છે જેમાં અમારી કેટના અમારા પદાધિકારીઓ માન્ય શ્રી પ્રવીણભાઈ ખંડેલવાલ શ્રી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયાજી રાષ્ટ્રીય ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા મેટાની આખી ટીમ એટલે ફેસબુક અને વોટ્સઅપની જે આખી ટીમ અહીંયા ટ્રેનિંગનો વર્કશોપ કરવા માટે વડોદરા પધારી રહી છે જી જે નાના વ્યવસાયો છે એટલે કે જે નાના બિઝનેસ ધારકો છે તેઓને શું ફાયદો થઈ શકે છે નાના વેપારીઓ અત્યાર સુધી ગાદી તકિયા પર બિઝનેસ કર્યો અમારું એવું માનવું છે કે ઓનલાઈન બિઝનેસ એટલે તમારે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી મહાકાય કંપનીઓ સામે ટકવું પડશે તો તમારે સોશિયલ મીડિયાનો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પૂરેપૂરો લાભ લેવો પડશે પણ અમારા નાના વેપારીઓની એવી કેપેસિટી નથી કે લાખો રૂપિયાનું બજેટ ખર્ચીને જાહેરાત આપે એના માટે મેટા એક આખો પ્રોગ્રામ કરોડો ગુજરાત ભારતભરના કરોડો નાના વેપારીઓ માટે એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેમાં વોટ્સઅપમાં બિઝનેસ પ્રોફાઇલ આવશે અને સેવી રીતના ફેસબુકમાં ખૂબ નજીવા રૂપિયા ફેસબુક અને વોટ્સઅપ મારફતે અને ઇન્સ્ટાગ્રામ મારફતે નાના નાના વેપારીઓ એમનો વ્યવસાય કેવી રીતના વધારી શકે હું હાલમાં જ એક મહિના પહેલાં દિલ્હીમાં મેટામાં હું આની ટ્રેનિંગ લઈને આવ્યો છું એમાં એક મને એક્ઝામ્પલ આવેલું હતું કે કચ્છમાં કચ્છ એટલે નાની નાની ઢીંગલીઓ બનાવે ત્યાંના કપડાં જાત ત્યાંના ભાતીગલ કપડાં બનાવે જે નાની ઢીંગલીઓ જે કચ્છની બહુ ફેમસ છે એ વ્યક્તિનો એક ઇન્ટરવ્યૂ આવેલો કે એની અઠવાડિયા દસ દિવસમાં પચીસ પચાસ સો ઢીંગલીઓ વેચાતી હતી પણ વોટ્સઅપ અને ફેસબુક મારફતે એને એક જ મહિનામાં બેથી અઢી કરોડ રૂપિયાનો ધંધો આ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના અને ફેસબુકના બિઝનેસ મારફતે કર્યો અમારા નાના નાના વેપારીઓ વડોદરાના ખૂબ દુઃખી થયેલા છે આજે ઇલેક્ટ્રોનિક માર્કેટ ઓનલાઈનમાં એટલી બધી કોમ્પિટિશનમાંથી નાનો વેપારી અમારે ઇલેક્ટ્રોનિક માર્કેટ ખલાસ થઈ ગયું છે કાપડ બજાર ખલાસ થઈ ગયું છે ફૂટવેર બજાર ખલાસ થઈ ગયું છે એની સામે આ એક ખૂબ જ અમૂલ્ય તક છે વડોદરાના તમામ વેપારીઓને કે આ આઠ તારીખના વર્કશોપમાં તમે ચોક્કસ આવો ખૂબ સરળ ભાષામાં અમારી મેટાની ટીમ અને અમારા રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણભાઈ ખંડેલવાલ ખૂબ સરસ રીતે તમને લોકોને સમજાવશો કે તમે વોટ્સઅપ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મારફતે તમે કેવી રીતના તમારો બિઝનેસ વધારી શકો ગ્રાહકોને કેવી રીતના તમારે ત્યાં બોલાવી શકશો જી અમારી સાથે ભરતભાઈ પણ જોડાયા છે ભરતભાઈ એક ખૂબ સારો એવો વિચાર કહી શકાય કારણ કે જ્યારનો આ ઓનલાઈન જમાનો આવી ગયો છે ત્યારના નાના નાના જે વેપારો છે તેઓને ખૂબ નુકસાન પણ પહોંચી રહ્યું છે આ એક વિચાર કેવી રીતે આવ્યો ખૂબ સારો એવો વિચાર છે પરંતુ આ વિચારનું ક્રિએશન કેવી રીતે એકચ્યુઅલી ઓનલાઈન ધંધો અત્યારે ફ્લિપકાર્ટ એમેઝોન એવી મોટી મોટી કંપનીઓ કરે છે જી આ વિચાર આવ્યો કેટવાળાને જી અને કેટવાળાએ કોલોબ્રેશન કર્યું મેટા જોડે એટલે એ મેટા જોડે કોલોપરેશન કરવાથી કરવાથી એમને એક વિચાર આવ્યો કે નાના વેપારીઓને કઈ રીતે લાભ મળે એટલે એક આખું પ્લેટફોર્મ ઊભું કર્યું અને એના ઉપર આખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેથી નાના વેપારીનામાં એક દસ ટકા લાભ મળશે પોતાનો માલ પોતે જે વેચે દુકાનોમાં એ જ પ્રમાણે માલ પોતે વેચી શકશે આ પ્લેટફોર્મ પર વેરી નાઇસ દર્શક મિત્રો આ એક વિચાર તેઓ જે પ્રમાણે વાત કરી કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ સોશિયલ પ્લેટફોર્મ છે અને સોશિયલ પ્લેટફોર્મ પર અનેક રીતે જ્યારે પોતાનો બિઝનેસનો ગ્રોથ કરવા માટે અમારી સાથે રમેશ કાકા પણ છે અને રાજેશભાઈ પણ છે રાજેશભાઈ જે પ્રમાણે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે નાના વેપારો જોડાવા ઈચ્છી રહ્યા છે તો તે લોકોને કયા પ્રકારની પાસની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એક તો પહેલાં એ છે કે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન એ ફક્ત વેપારીઓને માટે જ સર્જેલું એસોસિએશન છે અને કાયમ માટે વેપારીઓના હિતમાં જ કામ કરે છે અને સોશિયલ મીડિયા થકી મેટાનો જે પ્રોગ્રામ લાવી રહ્યું છે એ ખૂબ જ સરસ મજાનો પ્રોગ્રામ છે અને દરેક વેપારીઓને વિનંતી છે કે આમાં તમે જોડાવ કોઈ પૈસો તમારે આપવાનો નથી અને સરસ મજાનો પ્રોગ્રામ છે ઘણા બધાના વેપારીઓના ફોન બી આવી ગયા છે કે તમારો વેપાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન બહુ સરસ કામ કરી રહ્યું છે અમે જરૂરથી પધારીશું તો બધા વેપારીઓને નમ્ર વિનંતી છે કે મેટા માટે તમે ગૂગલમાં બી શું જોઈ શકો છો કે મેટા શું છે અને આ પ્રોગ્રામમાં દરેક વેપારીઓને નમ્ર વિનંતી છે કે જરૂરથી આઠ તારીખે ગાંધીનગર ગૃહમાં ત્રણથી પાંચ અવશ્ય પદાર્થો અને બિઝનેસના ગ્રોથ માટે તમે શું કરી શકો છો એ તમે જાણી શકશો ઓકે આની માટે કોઈક પાસ સિસ્ટમ છે કે કેવી રીતે ક્રાઈટેરિયા છે જે લોકો ભાગ લેવા માગતા હોય ને આવવા ઈચ્છતા હોય લોકો અમે લોકો કુલ ત્રણ સિસ્ટમ બનાવેલી છે જી અમારા સાત સેન્ટર રાખેલા છે પહેલું સેન્ટર અલ્કાપુરીથી શરૂ કરીએ તો લક્ષ્મી હોલ સર્કિટ હાઉસની સામે લક્ષ્મી હોલમાં અમે લોકો આખા દિવસ દરમિયાન આના ફિઝિકલ પાસ આપીશું ઓફલાઈન જેવી રીતના કહેવાય સેમ એવી રીતના અમારા ભરતભાઈ જે અમારા કન્વીનર છે એમની દુકાન બીજેસી ફૂટવેર મહાજન ગલીના નાકા ઉપર છે ત્યાંથી પણ સિટીના વેપારીઓને પાસ મળી શકશે ઉપરાંત માર્કેટ ચાર રસ્તા અમારા સિનિયર વાઇસ ચેરમેન છે શ્રી રાધેશ્યામભાઈ શાહ ગોકુલદાસ મીઠાઈવાળા માર્કેટ ચાર રસ્તા પાસે પણ એમને પાસ મળી શકશે આ ઉપરાંત સિટીમાં ન્યાય મંદિર પાસે અમારા રાજેશભાઈ મહામંત્રી છે આસિસ્ટનીંગ કંપની લહેરીપુરા નિરોળ આ ચાર સેન્ટરોમાં તમને પાસ મળી શકશે બીજા પણ ત્રણ સેન્ટર રાખેલા છે એક સાધના ટોફિસ જૂની સાધના ઓફિસના બિલ્ડિંગમાં રાખેલું છે સુલતાનપુરામાં બીજા બે સેન્ટર રાખેલા છે ઉપરાંત સૌથી સરસ અમે એક લિંક બનાવી છે કે જેને દુકાન ઉપર લેવા ના જવું હોય એ લિંક પણ અમે લોકો સોશિયલ મીડિયામાં ઓલરેડી મોકલેલી છે ઘણા બધા રજીસ્ટ્રેશન ઓનલાઈન લિંક મારફતે પણ થયેલા છે ઉપરાંત આજે એક અમે નવી જાહેરાત કરી છે કે અમારા નીચે બે નંબર આપેલા છે માન્યશ્રી રાજેશભાઈ પટેલના અને માન્ય શ્રી ભરતભાઈ ચૌહાણના બે નંબર પાછળ દર્શાવેલા છે તમે વોટ્સઅપના મારફતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો આવો લાવો ફક્ત અને ફક્ત વેપારીઓને આ જિંદગીમાં ફેલીને છેલ્લી વાર વડોદરામાં મળવાનો છે કે મેટા જેવી ટીમ વડોદરામાં આવી અને વેપારીઓને કેવી રીતના નાના નાના વેપારીઓ કેવી રીતના ધંધો કરી શકશે એનું એક સરસ સેમિનાર કરવા જઈ રહ્યું છે જી રમેશ કાકા શું કહેવા માગો છો એક ખૂબ સારો એવો વર્કશોપ કહી શકાવાય તમે વેપારી જે નાના વેપારીઓ છે તે લોકોની ચિંતા કરીને તે લોકોના ભાવિને માટે તમે વિચાર્યું છે શું કહેવા માગો છો ઓનલાઈન બિઝનેસમાં આખા ભારત દેશની નહીં પણ દુનિયામાં ભારત દેશની અંદર મોટા વેપારીઓ નાના વેપારીઓને ખતમ કરી નાખેલા આ લોકોએ અને આની સામે ટકવા માટે આ એકટું મોટું વર્કશોપ રચવામાં આવ્યું છે આ કેટ દ્વારા અને અમે સાથે જોઈન થયા છીએ કે કરોડોના ખર્ચમાં ને કરોડોના બિઝનેસની અંદર ઓછા ખર્ચમાં કરોડોનો બિઝનેસ કરવા માટે થઈને આ વર્કશોપ છે અને મને એવું લાગે છે કે વડોદરામાં ગુજરાતમાં આ પહેલું વર્કશોપ છે કે શા માટે કારણ કે આ તમે ખાલી તમારે એક મોબાઈલ વીસ હજારના દસ હજારના મોબાઈલમાં તમે ધંધો કરી શકશો એ વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં તમારે એક તમને લિંક મળવામાં આપવામાં આવશે એમાં તમે કોઈપણ વ્યક્તિ કારણ કે તમને એક દાખલો આપું કારણ કે દરેક વેપારી કે ભણેલા હોતા નથી આમાં ભણતરની જરૂર નથી ખાલી થોડુંક જ્ઞાનની જરૂર છે આ જ્ઞાન માટે આઠ તારીખે બધા પધારો તમને ખાલી બે કલાકમાં બે કલાક ખાલી ટાઈમ બગાડશો તો તમે વર્ષમાં બે કરોડ રૂપિયા કમાઈ શકશો એવું આ વર્કશોપ છે માટે અને આ ખરેખર કરવા જેવું છે કારણ કે નાના વેપારીઓને અને ખાસ વેપારીના દીકરાઓ જે વેપાર કરવાના છે એમને પણ ખાસ લઈને આવો કારણ કે આ કરવા જેવું છે નહીં તો બધા વેપારીઓ ખલાસ થઈ જશે આની માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તો દરેકને ગાંધીનગર ગૃહમાં ત્રણથી પાંચ ટાઈમ લઈને આવવું જોઈએ સર શું કહેવા માગો છો તમારો આખરી મેસેજ ફરી એક વખત સ્પાર્ટ ટુડેના મારફતથી સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ઇન્ડિયાના મારફતે આ આયોજિત સેમિનારમાં વડોદરાના હજારો નાના વેપારીઓને વિનંતી કરું છું કે આપ જોડાઓ અમારી પાસે ફક્ત ત્યાં નવસો સીટ છે વહેલો તે પહેલાંના ધોરણે અમે ત્યાં તમને પ્રવેશ આપીશું ઓફલાઈન ઓનલાઈન અથવા લિંક મારફતે તમારું રજીસ્ટ્રેશન વહેલામાં વહેલી તકે કરાવી દેજો આજે વડોદરાના લગભગ પચાસથી સાઠ હજાર વેપારીઓમાં અમારી પાસે નવસો સીટ છે તો આ અમારો જે રીતનો પ્રોગ્રામ રચી રહ્યા છે વડોદરામાં પહેલીને છેલ્લી વાર થવાનો છે આવી અમૂલ્ય તક વડોદરાના નાના નાના વેપારીઓને ફ્રી ઓફ ચાર્જ ક્યારે મળવાની નથી તમે આવો મને ખબર છે તમે દરેક વેપારીઓ અત્યારના ઓનલાઈન બિઝનેસ સામે દુઃખી થયા છો રમેશ કાકાએ કીધું એમ ફરી એક વખત કહું છું આઠ તારીખ સોમવાર એંસી ટકા બજાર બંધ હોય છે તમારા માટે જ અમે લોકોએ સોમવારે આ પ્રોગ્રામ રાખ્યો છે બાકી જનરલી આખા ઇન્ડિયામાં રવિવારે પ્રોગ્રામ યોજાય છે આ ફક્ત ને ફક્ત વડોદરાનું બજાર સોમવારે બંધ હોય છે એટલે દરેક વેપારીઓના હિત માટે અમે લોકોએ ચાલુ દિવસે અમારી મેટાની ટીમ દિલ્હીથી આવવાની છે માન્ય પ્રવીણભાઈ ખંડેલવાલ દિલ્હીથી આવવાના છે ભરતિયાજી નાગપુરથી આવવાના છે અમારી આખી ટીમ અહીંયા વડોદરામાં આવવાની છે તો આપ સૌ અચ્છુકથી આ સેમિનારમાં ફરી એક વખત યાદ કરાવી દઉં છું મહાત્મા ગાંધીનગર ગૃહ જુબેલીબાગ ખાતે બપોરે ત્રણથી પાંચ તારીખ આઠ જાન્યુઆરીના રોજ અચૂકથી આવો પણ પહેલાં તમારું રજીસ્ટ્રેશન જરૂરથી કરાવશો ફરી એક વખત સ્પાર્ક ટુડેના તમામ પદાધિકારીઓ અને સ્પાર્ક ટુડેની ટીમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો દિવાળીનો સમય હોય ત્યારે નાના નાના જે દીવા છે લાઇટો છે શણગારવા માટે આપણે બધાને અપીલ કરતા હોઈએ છીએ કે પથારાવાળા પાસેથી લો જે પથારાવાળા પોતાનું પેટીયું રડે છે તેમની પાસેથી લો આવું તહેવારોમાં થતું હોય છે પરંતુ કેટ અને વેપારી વિકાસ સંઘે આ જે નાના વેપારો છે તેઓની આજીવન ચિંતા કરી છે આજીવન ચિંતા કરી એટલે કે પોતાના પરિવાર એટલે કે તેમનું ગુજરાન ચાલે તે અંતર્ગત પણ ચિંતા કરી છે અને એક વર્કશોપનું આયોજન કર્યું છે ફરી એકવાર તમામ નાના વેપારીઓને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમારું જીવન તમારું ભાવિ ઉજ્જવળ બને સાથે જ ધંધાકીય બાબતોમાં તમે આગળ આવો તમને સમગ્ર બાબત જે જાણકારી મળે તે અંતર્ગત આ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન માટે પણ બે જેટલા નંબરની વાત કરી કે બે નંબરમાં રાજેશભાઈ પટેલ નંબર તમને જણાવી દઈએ નાઇન ટુ ડબલ ફોર નાઇન વન નાઇન વન ઝીરો જો જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી છે તેઓની પર કોલ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો સાથે જ ભરતભાઈ ચૌહાણ તેઓનો પણ કોન્ટેક્ટ નંબર જણાવી દઈએ નાઇન એઇટ ટુ ફાઇવ ઝીરો સેવન નાઇન ટુ સેવન એઇટ દર્શક મિત્રો આ બે વ્યક્તિઓને જ કોન્ટેક કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ખૂબ સારું એવું વેપારીઓ માટે વિચાર્યું છે આપને પણ શુભકામના પાઠવીએ છે કે આગામી દિવસોમાં આવી જ રીતે નાના વેપારોને વિચારીને આવા કાર્યક્રમો કરતા રહો મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આઠમી જાન્યુઆરીએ ત્રણથી પાંચમાં એક ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તમામ વેપારી વર્ગને જ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી પણ વિનંતી કરે છે કે એક વર્કશોપમાં જોડાવ અને તમારું ભાવિ ઉજ્જવળ બનાવો કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ